જી રુઝાનબેન, આપ શું કહેશો કે શું નવીન શું અલગ જોગવાઈઓ આ એક્ટમાં કરવામાં આવી છે અને આનાથી આગળ શું જે રીતે આપણે કહ્યું કે દિલ્હીથી નિષ્ણાંતો આવ્યા અને એમાં જોગવાઈઓ કરવામાં આવે છે તો શું ફાયદો થઈ શકે છે? સૌથી પહેલા તો જે પોસ્કોની વાત કરીએ આપણે જે જુવેનાઇલ માટેના છે કે એ લોકો જયારે આમ નોર્મલી 18 વર્ષની ઉંમર ગણવામાં આવતી હતી, હવે એમાં કારણ કે પેલું જે નિર્ભયા કેસમાં જે પેલો જુવેનાઇલ હતો જેને નાનો હતો પણ સૌથી વધારે પેલું કૃત્ય એને કર્યું હતું ગંભીર કૃત્ય, તો એ બચી ગયો હતો. બચી કઈ રીતે ગયો હતો કે અકોર્ડિંગ ટુ જુવેનાઇલ એ વખતે જૂનો એક્ટ હતો કે એને 3 વર્ષની સજા હતા, એન્ડ હી ઇઝ નોટ ટ્રાઇડ અકોર્ડિંગ ટુ ધ આઈપીસી લો જે એડલ્ટ લો છે. તો હવે એમાં મેઇન ચેન્જ એ કરવામાં આવ્યો કે હવે અગર એક કમિટી બેસ છે અને એ કમિટીને અગર લાગશે કે એ કમિટીમાં કઈક જજ ને એવું બધું છે, હું એ મને ખ્યાલ નથી એક્ઝેક્ટલી કમિટી કેવી રીતે કોન્સ્ટિટ્યુટ થાય છે, બટ એક સરસ રીતે કમિટી કોન્સ્ટિટ્યુટ થશે અને અગર એ લોકોને લાગશે કે ભાઈ આ હી હેઝ ટુ બી ટ્રાઇડ અકોર્ડિંગ ટુ ધ એડલ્ટ લો અકોર્ડિંગ ટુ આઈપીસી નોટ ધ જુવેનાઇલ લો, તો એ લોકો એને આઈપીસી પ્રમાણે ટ્રાય કરશે, ટ્રાય એટલે એનો કેસ ચાલશે. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હવે અત્યારે જે આજથી જે તમારો મુદ્દો છે કે ભાઈ એક સીટી મારવા માટે બી એક ગુનો બને છે, તો હા આ તો તમે અત્યારે જુવેનાઇલની વાત કરો છો. આઈપીસી એટલ જે 2013માં એમેન્ડ થયો લો અને એને એમેન્ડેડ લો કહેવાય છે, આઈ થિંક રેપનો એમેન્ડેડ લો એવું કંઈક સરસ વર્ડ એનો છે, તો જે એમેન્ડ થયો એમાં 509 નંબરની કલમ છે. એ 509માં કલમમાં લખ્યું જ છે કે તમારો વર્ડ ગેસ્ચર એટલે સિમ્પલ એઝ જ્યારે હું જઈ રહી છું અને કોઈ છોકરો મને મેરે સબ પર નો કિરાની કબ આ ગીતું આવી રીતે ગીત ગાય છે, એન્ડ વી કેન અન્ડરસ્ટેન્ડ કે છેડવાની કોશિશ કરે છે, સિમ્પલ સપનો કિરાની નહીં, બધા ચેન ચાલા હાથ કરાઈ કરાઈને મેરે સબ પર નો કિરાની કબ આ ગીતું ગાય એટલે સમજ પડી જાય કે આપણને છેડવાની ટ્રાય કરે છે. પહેલા શું થતું હતું, હવે તમને કહું કે આ 509 નંબરનો એક્ટ એ કલમ કેમ આવી. આ કલમ એટલા માટે કે પહેલા આવું થતું હતું, મને હજી યાદ છે કે પહેલા ઓય 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 પેલું ગીત આવતું હતું ને પછી તો બેન બી કરવું પડતું ના તો આવી તો છોકરીઓની છેડતી થતી હતી. તો એટલા માટે કે નોર્મલી શું થાય જયારે છોકરાઓ આ પહેલા છેડતી કરે તો છોકરીઓ દરેક ચાન્સીસ કે આપણે એને એટલું સિરિયસલી ના લઈએ, ઘણી વાર હસી લઈએ, ઘણી વાર આ મનમાં બોલીએ મુંહ ગાઢો છે કરીને આપણે ચાલી જઈએ. હવે શું થાય છે કે જયારે આપણે એવું કરીએ તો છોકરાને થાય છે કે અરે આ છોકરી હસી તો લડકી હસી તો ફસી, એક પોઈન્ટ એ થયો. બીજું શું થયું એમાં કે જયારે આ થઈ રહ્યું છે ત્યારે એના જે ફ્રેન્ડ્સ જોઈ રહ્યા છે તેને થાય છે કે અરે વાત છોકરીને તો હસી આ છોકરી ગભરાઈ ગઈ, આઈધર વેઝ તે લોકોને એમ્પાવર થાય છે, પાવર આવે છે કે અરે વાહ અમને લડકી કો ડરા દીયા યા અમને લડકી કો હસા દીયા. તો એટલા માટે શું થાય છે કે એ લોકોના ફ્રેન્ડ્સ એ લોકો આખું આ શીખે છે ને એ લોકો બીજી છોકરીઓને હેરાન કરે છે. હવે આખું આ થયું શું, તમે આખી સ્ટોરી જોઈ આ રિસર્ચ ચાહો કે રિસર્ચ કરી રહી છું કે કેમ આ એક્ટ લાવવામાં આવ્યો છે, લેટ અસ ટોક લોજિકલી અબાઉટ ઇટ. તો જે આખી રિસર્ચ વર્મા કમિશને જે આખી રિસર્ચ કરી ને એમાં એવું આવ્યું કે જયારે આ બીજા ફ્રેન્ડ્સો એ બી ચાલુ કર્યું એટલે આજે એક છોકરી હેરાન થઈ કાલે બીજી છોકરી હેરાન થઈ પરંતુ ત્રીજી છોકરી હેરાન થઈ. ખાલી ગીત ગાવાનો પોઈન્ટ નથી, સીટી મારવાનો પોઈન્ટ નથી, પોઈન્ટ એ છે કે જયારે આ થયું ત્યારે હવે ધીરે ધીરે છોકરાઓને એનાથી ખુશી મળવા લાગી, એન્જોયમેન્ટ મળવા લાગ્યું, એટલે એ લોકો હવે છોકરીને ખાલી સીટી મારી યા ગીત ગઈને હેરાન ના કરી પણ અડબલા કરવા ગયા યા ટપલા ટપલી કરવા ગયા યા કઈક આડી અલીલ અશ્લીલ હરકતો કરવા ગયા, એટલે હવે છોકરી ગભરાઈ ગઈ. પણ છોકરી ગભરાયા પછી હવે એના માતા પિતાને જઈને કહી નથી શકતી, કારણ કે આજની તારીખમાં થાય છે શું કે જયારે છોકરી માતા પિતાને કહે છે કે આવી તો મને કોઈ હેરાન કર્યું તો પેલો કહેશે માતા પિતા કહેશે તું એ સ્કૂલ છોડી દે, કોલેજ છોડી દે, રસ્તો છોડી દે, તે જ કઈ કર્યું છે, યુ નો ધીસ ઇઝ અ બિગ પેરેન્ટિંગ ઇસ્યુ. એને છોકરી માતા પિતાને નથી કહેતી અને હવે અંદરથી ગભરાઈ ગઈ છે, પણ કોઈને કહી નથી શકતી, એટલું ભણવાનું બગડે, એના એક્ઝામ બગડે, એની રિઝલ્ટ બગડે, એનું બધું બગડે છે. અને ફાઇનલી એ છોકરા હવે આ છોકરીનું તો આઈ મીન બધું થોડું નેગેટિવ થઈ ગયું, છોકરાઓનું શું થયું એ કહી દો. હવે છોકરાઓને વધારે વધારે હિંમત આવતી ગઈ, પછી છોકરાઓની ટોલી હવે પહેલા જે નોર્મલ એક મસ્તી મજાકના ગીતો ગાતા હતા હવે લેડીઝની ટોક ચાલુ કરી. લેડીઝની ટોકમાં મેં જોયું છે એક ફેક્ટ છે કે ગાર્ડનમાં બેસી અને મોબાઈલ રાતે ચાલુ હોય અને મોબાઈલમાં શું હોય તો ટોલું બેસી અને કુંડાલા મારી અને પોર્નો જોતા હોય, એટલે આ એક મજાક પરથી એક ગીત પરથી એક મસ્તી પરથી છેક અહીં સુધી પહોંચી ગયું ને પછી જયારે પોર્નો જુએ ત્યારે ઉત્તેજના થાય કે જે બી થાય એ લોકોને આરએનડી કરવાનો શોખ ચડે અને એની પરથી મોલેસ્ટેશન ને રેપના કેસીસ થઈ રહ્યા છે. જે આ રિસર્ચ પરથી એટલા માટે આ 509 નંબરની કલમ આવી કે આપણે આ કલમ મૂકીએ તો એને કંટ્રોલ કરીએ. હવે આ કલમનો આપણે એમ્પાવર કેવી રીતે કરી શકીએ, કારણ કે તમે તો આજે પેપરમાં આવ્યું છે, અમે તો છેલ્લા 3 વર્ષથી જયારે અવેરનેસ કેમ્પ્સ કરીએ છીએ કહીએ છીએ કે ખાલી આપણે કોઈ 509 નંબરની કલમને મિસયુઝ નથી કરવો. એ કલમ એવું છે કે ઇટ્સ અ બેનેબલ ઓફેન્સ, પણ ઇટ ઇઝ એન ઓફેન્સ, એમાં 3 વર્ષ સુધીની સજા થઈ શકે છે. હવે એમાં એવું કરવાનું છે, અમારે એવું રિક્વેસ્ટ છે બધાને કે જયારે કોઈ બી તમારી દીકરીને તમને બી યા કોઈને બી આવી તો અશ્લીલ હરકત કરે તો આપણે એ છોકરાને જઈને ઠપકો આપવાનો છે.
એમને ઠપકો એટલા માટે આપણને કે વી કેન ટેલ હિમ કે ધેર ઇઝ અ કલમ અને તને આમાં કેસ તારી પર થઈ શકશે. કારણ કે જ્યાં સુધી તમે ઠપકો નહીં આપશો ત્યાં સુધી આ માણસ કંટ્રોલમાં નહીં આવશે. આપણે કોઈનું કેરિયર નથી બગાડવું અને એટલા માટે આ કલમ આવી છે. અને બીજી રીઝન આ એટલા માટે આવી છે કે ઘણીવાર આપણે પોલીસ સ્ટેશન જઈને કહીએ કે સર એ લડકેને મુજબ છેડા, તો પોલીસ વાળા કે કોણ સી કલમ લખતી હૈ, છેડના થોડી ગુના હૈ. તો હવે આપણે કહી શકીએ કે સર 509 કલમ લાગે છે ઓર યે ગુના બનતા હૈ. જી જી.